This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ, આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાંથી છોડાતી પાણી માત્રા ઘટાડાઈ. હાઇડ્રો માટે 21,000 ક્યુસેકની આવક સામે 56,000 ક્યુસેકની આવક. સ્વિમરમાં સિક્યુરિટી તો ઠીક, પરંતુ સીએમઓની પણ દાદાગીરી. મહિલા દર્દીને લાફા મારી સીએમઓએ બતાવ્યો પોતાનો રફ. મહિલાએ પણ સામે બે તમાચા ઠોકતા સીએમઓ શરમમાં મુકાયા. માતાની પ્રતિમાના વિસર્જનમાં 5 જિંદગી પાણીમાં ગરકાવ. સચિનના 4 તો પાંડેસાનો 10 વર્ષીય માસૂમ ડૂબ્યો. પોસ્ટમોર્ટમ કરવા માતા પિતાનો આક્રંદ. સલાબતપુરામાં દંપતી વચ્ચે આખી રાત થયેલા ઝઘડાનો કરુણ અંજામ. પતિએ પત્નીને માથામાં ફટકા મારી પતાવી દીધી. આત્મહત્યા કરતા પતિને લોકોએ ઝડપી પોલીસ હવારે કર્યો. અને ડ્રાઈવરની ચાલાકી વેપારીઓને પડી લાખોમાં. ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે કાપડને બદલે પહોંચાડ્યો બોગસ માલ. 1.40 લાખના કાપડ ગાયબ. તાપીના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો નોંધાતા ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમમાંથી આજરોજ હાઇડ્રો મારફત 21,000 ક્યુસેક જેટલું પાણી નહેરમાં ઠાલવવામાં આવી રહ્યું છે. તો ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉપરવાસમાંથી ડેમમાં 56,000 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાઈ હતી. આજે સાંજે ડેમનું લેવલ 343.84 ફૂટ, જેની સામે રૂલ લેવલ 345 ફૂટ હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. વિવાદનું બીજું નામ એટલે સ્વિમેન હોસ્પિટલ. સ્વિમેન હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરોની ગેરવર્તણૂકની ફરિયાદો ઉઠવા પામી છે. તેમાં પણ ખાસ કરીને તાત્કાલિક વિભાગના સીએમઓ વિશાલ રોજવાણિયાની સાહેબગીરી અવારનવાર સામે આવી છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના લાડલા બની બેઠેલા આ સીએમઓ સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ જ સીએમઓએ શનિવારે એક મહિલા દર્દીને જાહેરમાં લાફો મારતા બબાલ થઈ હતી, જોકે આખરે પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો. સ્વિમેન હોસ્પિટલમાં દર્દીઓ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન થવાના કિસ્સા વધી રહ્યા છે. દર્દીઓ સારવાર કરવાને બદલે હવે તો તેને માર મારવા સુધીની વાત પહોંચી જતા દર્દીઓ સાથે થતા વર્તનને સમજી શકાય છે. ગરીબો માટે આશીર્વાદ સમાન હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરો દ્વારા માર મારવાના બનાવ સામે આવે તે એક અત્યંત શરમજનક બાબત છે. શનિવારની રાત્રે એક મહિલા સારવાર માટે સ્વિમેન હોસ્પિટલમાં આવી. તાત્કાલિક વિભાગમાં હાજર સીએમઓ વિશાલ રવડિયા પાસે તેને પોતાની બીમારી વ્યક્ત કરી. ડોક્ટર વિશાલે મહિલાને વધુ સારવાર માટે સર્જરી વિભાગમાં તબીબોએ જવાબ ન આપતા મહિલા ફરીથી સીએમઓ વિશાલ પાસે તાત્કાલિક વિભાગમાં આવી. મહિલાને ફરી આવેલી જોઈ ડોક્ટર વિશાલ અકળાયા હતા અને મહિલાને એલફેલ બોલવા લાગ્યા, જેથી મહિલાએ પણ ઊંચા અવાજે વાત કરતા એલફેલ ન બોલવા જણાવતા ડોક્ટર વિશાલનો પારો 7માં આસમાને પહોંચી ગયો અને જાહેરમાં જ મહિલાને તમાચો મારી દીધો, જેથી બબાલ વધી જતા મહિલાએ પણ સીએમઓ વિશાલને બે તમાચા મારી દીધા. સીએમઓના પદને દાગ લગાવનારા કિસ્સાથી સ્વિમેન હોસ્પિટલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે બાદમાં એમએલસી કાઉન્ટર પર બેસતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોક્ટર વિશાલ રોજવાડિયાની અગાઉ પણ કેટલીક વાર ગેરવર્તણૂકની ફરિયાદો તંત્ર સામે આવી છે, પરંતુ આંખે પાટા બાંધી બેસેલા તંત્રને કોઈ દેખાતું નથી.
અધિકારીઓને ખોળે બેસેલા ડોક્ટર વિશાલ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે પછી માથે બંને હાથ મૂકી પંપાડશે તે તો સમય બતાવશે. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોત એ ભલભલાને ધ્રુજાવી દેનારું તત્વ છે. એમાં પણ નાના બાળકનું મોત થાય ત્યારે પરિજનોનો આક્રંદ તેઓની નજીક ઉભેલાને પણ હચમચાવી નાખે છે. આવી જ ઘટના સોમવારે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં બનતા સૌ કોઈ હચમચી ગયા હતા. સોમવારે સવારે પાંડેસરાના ગણેશનગરમાં રહેતા સંજય શાહુ પોતાના પરિવારજનો સાથે વડોદ ખાતેના તળાવમાં માતાજીની મૂર્તિની વિસર્જન કરવા ગયા હતા. ત્યારે તેમને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેઓના માસૂમ આશીષ તળાવમાં ગરક થઈ જશે. વડોદ ખાતેના તળાવમાં મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા વખતે એક માસૂમ બાળકનું મોત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે તે પહેલાં આ બાળકનું ફાની દુનિયા છોડી ચૂક્યો હતો, પરંતુ ખરી કઠણાઈ ત્યાર પછી શરૂ થઈ હતી. હિન્દ ટીવીની સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ માસૂમ બાળકની માતા અને પિતાના આક્રંદના છે. આ બાળકના મૃત્યુ બાદ એમએલસી દાખલ થતાં તેનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી બન્યું હતું, પરંતુ બાળકના માતા પિતા તૈયાર થતા ન હતા. અને તૈયાર પછી શરૂ થયો હતો માતા પિતા અને કાયદાના રખેવાળો વચ્ચે મૃતકની લાશને ખેંચતાણનો સિલસિલો. માતા પિતા બાળકને પોતાનાથી અળગો કરવા માંગતા ન હતા અને પોસ્ટમોર્ટમ કરવા દેવા માંગતા ન હતા, પરંતુ સામે પક્ષે સત્તાવાળાઓ પોતાની કામગીરી કરવા અડગ હતા. આવા સંજોગોમાં બાળકની લાશનો મલાજો પણ સચવાયો ન હતો અને ભારે સંઘર્ષની સ્થિતિ બની ગઈ હતી. જો કે બાદમાં અન્ય લોકોએ બાળકની લાશને પીએમ રૂમ સુધી તો પહોંચાડી દીધી હતી, પરંતુ બાળકના માતા પિતા પોલીસ જાપ્તામાં વિનવણી કરતા રહ્યા હતા કે બાળકને દૂર ન કરો. આમ એક માસૂમના મોત અને તેની લાશ મુદ્દે સોમવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભારે ખેંચતાણ થતાં અનેકને અરેરાટી થઈ ગઈ હતી. ટેક્સટાઇલ એ સુરતનો મહત્વનો પાયાનો ઉદ્યોગ છે, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતી છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવી બદીઓ પણ વધી રહી છે. ક્યારેક કોઈ કાપડનો દલાલ વેપારીઓને ચૂનો ચોપડે છે, તો ક્યારેક કોઈ માલ લઈને રફુચક્કર થઈ જાય છે. ત્યારે આવી જ એક છેતરપિંડી ફરી સામે આવી છે, જેમાં એક ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવેલા માલની જગ્યાએ ટેમ્પો ચાલકે ખરાબ માલ પહોંચાડી રૂપિયા 1.40 લાખની મત્તાની છેતરપિંડી કરી છે. જો કે કાપડના માલિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. ટેક્સટાઇલનો ઉદ્યોગ એવો છે કે વિશ્વાસ પર આધારિત છે, પરંતુ કેટલાક લોકો વિશ્વાસઘાત કરીને વેપારીઓને લૂંટવાનો પણ કિમિયો રચતા હોય છે. અને આવું જ કંઈક બન્યું છે બે વેપારીઓ સાથે, જેમાં અડાજણની માધવનંદ સોસાયટીમાં રહેતા દેવરાજભાઈ સુતરિયા રિંગરોડ ખાતે આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં ભગવતી ઇન્ટરનેશનલ નામની દુકાન ધરાવે છે, અને ભટાર રોડ પર આવેલ આશીર્વાદ પેલેસમાં રહેતા ગોવિંદભાઈ મહેતા રિંગરોડની એનટીએમ માર્કેટમાં પરફેક્ટ ફેબલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની દુકાન ધરાવે છે. કાપડના વેપારી દેવરાજ સુતરિયાને વિનાયક ટ્રાન્સપોર્ટ દ્વારા 44,440ની મત્તાના 40 નંગ ડ્રેસ મટીરિયલ્સનો માલ મદુરાઈની કૃષ્ણ ફેબ્રિક્સ ખાતે મોકલાવ્યા હતા, જ્યારે બીજા કેસમાં એનટીએમ માર્કેટમાં દુકાન ધરાવતા ગોવિંદભાઈએ 94,640ની કિંમતના 364 નંગ ડ્રેસ મટીરિયલ્સનો માલ વિનાયક ટ્રાન્સપોર્ટ દ્વારા મદુરાઈ મોકલાયો હતો. જો કે આ માલ સુરતથી તો હેમખેમ બહાર નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ ટ્રાન્સપોર્ટ કંપનીએ જે ટેમ્પામાં આ માલ મોકલ્યો હતો તે ટેમ્પાના ચાલક બિન્નુ શુક્લાની દાનત બગડી હતી અને તેણે આ બંને વેપારીઓ સાથે રૂપિયા 1.40 લાખની મત્તા સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હતો, જેમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર તરીકે નોકરી કરતા બિન્નુએ જે જગ્યાએ આ માલ પહોંચાડવાનો હતો ત્યાં સાચા માલની જગ્યાએ ખરાબ અને બોગસ માલ પહોંચાડીને વિશ્વાસઘાત કર્યો હતો. બાદમાં મદુરાઈથી બંને વેપારીઓને મળેલા સમાચાર પ્રમાણે બોગસ માલ મળ્યાની જાણ થઈ ત્યારે તેમણે સલાબતપુરા પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે વિનાયક ટ્રાન્સપોર્ટ અને બાલાજી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટના માલિકોની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારના ચીમની ટેકરા પાસે રહેતા એક અસ્થિર મગજના શખ્સે તેની જ પત્નીને મોતને ઘાટ ઉતાર દેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ચીમની ટેકરા ઇસ્માઇલપુરામાં રહેતો ગુલાબ હૈદરે પોતાની પત્ની અલ્લારખી ગુલાબ હૈદર 35 વર્ષની છે તેની સાથે રવિવારે રાત્રે ઝઘડો થયો.
આ ઝઘડામાં મોડી રાત સુધી ચાલ્યો અને અંતે યુવાને પોતાની પત્નીને ફટકા વડે માર મારી તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર દીધી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી। જો કે હાજર તબીબે તેને મૃત ઘોષિત કરતા ચકચાર મચી જવા પામી હતી। જ્યાં બીજી તરફ પોલીસે આ ઘટનામાં હત્યારા પતિ ગુલાલ શેખની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી હતો। ઉલ્લેખનીય છે કે ગુલાબ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર રહેતો, જ્યાં તેને માનસિક સંતુલન ગુમાવતા આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું। પોતે પણ આત્મહત્યા કરી મોતને ભેટવાનો હતો, જો કે સ્થાનિક લોકોએ તે આત્મહત્યા કરે તે પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી। સુરત મહાનગરપાલિકાના કતરગામ ઝોનના શહેર વિકાસ અને દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા સોમવારે કતરગામ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। કતરગામ વિસ્તારમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 49ના રેસિડેન્સ સર્વે નંબર 83/1 83/2માં પૂજા પાર્ક સોસાયટી આવેલી છે। આ સોસાયટીમાં સબપ્લોટ નંબર 2માં બિન અધિકૃત રીતે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। રવિવારની રજા દરમિયાન આ કામગીરી કરવામાં આવતા ઝોન દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો। આમ છતાં બાંધકામ કરી દેવાતા સોમવારે ઝોનના અધિકારીઓ બાંધકામ દૂર કરવા પહોંચ્યા। જો કે જે તે સમયે સ્થાનિકોએ મહિલાઓની આડમાં બાંધકામ રોકવાનો પ્રયાસ કર્યો। બાંધકામ તોડવા માટે મનપા દ્વારા પોલીસ અધિકારીઓની પણ લેવામાં આવી હતી। આમ છતાં મહિલાઓ અડગ રહેતા આખરે મહિલા પોલીસની મદદથી લોકોને દૂર કરાયા હતા। આશરે 1000 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। શહેરમાં વધતી ચોરીઓમાં મોબાઈલ ચોરી અને વાહન ચોરીનો આંક રોકેટ ગતિએ વધી રહ્યો છે અને વધતા અપરાધો સામે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી હાથ ધરી રહી છે। અઠવા પોલીસે બાતમીના આધારે 2 ચોરોને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે ચોરી કરેલા 5 મોબાઈલ અને 1 મોટરસાયકલ કબજે લીધી હતી। ટીવી સ્ક્રીન પર દેખાતા બંને શખ્સોના નામ છે મોહમ્મદ તુફેલ ઉર્ફે કોયલાકા શાહરૂખ અને એઝાઝ ઉર્ફે 9.5 કાદર મિયા। સાંભળ્યા નામો? નામોથી જ વિચિત્ર લાગતા આ શખ્સો હાલ તો જેલની હવા ખાઈ રહ્યા છે। માત્ર 19 થી 20 વર્ષની ઉંમર ધરાવતા જુવાનિયાઓ ખૂબ જ સિફતાઈથી ચોરીને અંજામ આપતા હતા, પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ જતા તેમની તમામ ચાલાકી આજે જેલના પાંજરે પુરાઈ ગઈ છે। આ બંને મોબાઈલ ચોરી અને વાહન ચોરીમાં સાતિર દિમાગ ધરાવે છે અને તેઓએ આવી અનેક ચોરીઓને અંજામ પણ આપ્યો છે। ત્યારે રવિવારે મોડી રાત્રે અઠવા પોલીસને બાતમી મળી હતી કે આ બંને શખ્સો ચોરીના મોબાઈલ અને વાહન સાથે મકાઈપુલ રંગ ઉપવન ભવન ખાતે પાસેથી પસાર થવાના છે। જે બાતમીના આધારે અઠવા પોલીસે વોચ ગોઠવી હતી અને મોડી રાત્રે આ બંને શખ્સો પલ્સર બાઇક પર પસાર થઈ રહ્યા હતા અને સાથે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા। બંને શખ્સોની તપાસ કરતા તેઓ પાસેથી ચોરી કરેલા જુદી જુદી કંપનીના 5 મોબાઈલ તેમજ 1 ચોરી કરેલી મોટરસાયકલ મળી આવી હતી। સખ્તાઈથી પૂછપરછ કરતા આ બંને શખ્સોએ અઠવા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે સાથે પોલીસે 22,000ની કિંમતનો કુલ મુદ્દા માલ કબજે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। અતિ કિંમતી મનાતા ખાણ ખનીજ અને રેતીની સુરત શહેરમાં તેમજ જિલ્લાઓમાં મોટા પાયે ચોરી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે। એ જ રીતે સીમાડા નહેર પાસેથી રેતી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ સાથે પોલીસે રેતી ભરેલી ટ્રક અને રેતી ચોરી કરનાર માલિકને ધરપકડ કરી હતી। કિંમતી ખનીજોની થઈ રહી છે સરેઆમ ચોરી, રેતી ખનન કરી સરકારને લગાવવામાં આવે છે કરોડોનો ચૂનો। સીમાડા નહેર પાસે ઝડપાઈ આવી રેતી ચોરી। રેતી ખનનની વધતી ગુનાખોરી ડામવા સરકારી અધિકારીઓ દ્વારા ખાસ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી, જેના કારણે આ ગેરકાયદેસર વેપલો મોટા પાયે ફૂલી ફાલી રહ્યો છે। સુરત શહેર તેમજ જિલ્લાઓમાં બેરોકટોર રેતી ખનનના સંડોવાયેલા માથાભારે તત્વોનો જિલ્લા સહિત શહેરમાં ભારે ધાક જોવા મળી રહ્યો છે। ત્યાં સરથાણા પોલીસે બાતમીને આધારે રેતીની ચોરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો। આ રેતી ચોરીની હિંમત એટલી કે પોલીસ સ્ટેશન સામે જ આવેલી નહેરમાંથી બિંદાસ રેતી ઉલેચી રહ્યો હતો। વિના લાયસન્સ અને રોયલ્ટી ભર્યા વિના બાબુ ડામોરે પોતાની ડમ્પર ગાડી નંબર GJ5BT5354માં 26,445 ટન રેતી ભરી દીધી હતી। 18,000થી વધુની રકમની રેતી ચોરી થઈ રહી હોવાની બાતમી મળતા સરથાણા પોલીસે પરવાનગીના પુરાવા માંગ્યા હતા, પરંતુ બાબુ ડામોર પાસે કોઈ પરવાનગી ન હોઈ આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી અને સાથે ડમ્પરને પણ પોતાના કબજામાં લીધું હતું।
અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો અને રાવણ પર રામના વિજયનો દિવસ એટલે વિજયાદશમી. આ દશેરા દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. ત્યારે શ્રી રામલીલા મહોત્સવ અંતર્ગત રવિવારના રોજ રાવણના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના 9 દિવસ દરમિયાન રામલીલા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રવિવારના રોજ દશેરા હોવાથી ઉધના મગદલા રોડ ચકાત નાકાની નજીક રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીં 60 ફૂટના રાવણના પુતળા સાથે 50 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. નવલી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ સોમવારના રોજ ભાવભીની વિદાય માતાજીને આપવામાં આવી હતી. ભક્તજનો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે માં અંબાની પ્રતિમાનું નાવડી ઓવારા ખાતે વિસર્જન કરાયું હતું. નવરાત્રિ એટલે 9 દિવસ તાળીઓના તાલે મન મૂકીને ગરબે ઘૂમવાનો અવસર. શહેરમાં ગરબાનો આનંદ ચરમસીમાએ જોવા મળ્યો હતો. શહેરીજનો ગરબાના રંગમાં રંગે માં અંબાની 9 દિવસ સુધી આરાધના કરી હતી અને વિસર્જનના દિવસે એટલે કે સોમવારના રોજ ભક્તજનો દ્વારા વાજતે ગાજતે માં અંબાની પ્રતિમાનું નાવડી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ અને નગારાના તાલ સાથે ભક્તજનો વાજતે ગાજતે ઓવારા ખાતે આવી પહોંચ્યા હતા અને આગલા વર્ષે વહેલા આવજો એવી શુભકામના અને પ્રાર્થના સાથે માતાજીની પ્રતિમાનું ભાવભીની ભક્તજનોએ વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત. શ્રદ્ધા અને આસ્થા સભર ભારત દેશમાં ભગવાન કે માતાજીની સ્થાપના અને ત્યારબાદ વિસર્જન કરી હોશે હોશે ઉત્સવ મનાવતા ભક્તો પર્યાવરણ પરત્વે કેટલા સભાન છે તેના દાખલા વિસર્જન સ્થળના ગંદકીના ઢગલા પરથી ખ્યાલ આવે છે. ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવ, આ તમામ ઉત્સવો ધાર્મિક વિભાવનાઓની સાથે સાથે લોક સંસ્કૃતિના પ્રબળ પ્રણેતા છે. આથી જ દર વર્ષે ભક્તો આ તમામ ઉત્સવમાં ભગવાન કે માતાજીના મન દઈને પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ ઉત્સવના અતિરેકમાં હંમેશા પર્યાવરણનો ખ્યાલ રાખવાનું ભૂલી જવું તે આપણી માનસિકતા બની ચૂકી છે. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો શહેરના નાવડી ઓવારા ખાતેના છે. હજુ હમણાં જ પૂરા થયેલા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના બાદ માતાજીની મૂર્તિની વિસર્જનની ક્રિયા રવિવારે અને સોમવારે સંપન્ન કરવામાં આવી હતી. પરંતુ આ વિસર્જનની ક્રિયામાં ઓવારાઓ પર કચરાના ઢગ ખડકાઈ ગયા હતા. વિસર્જન કરવા આવનાર ભક્તોએ સાથે લાવેલા ફૂલ, ફળાદી વગેરેની પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો ઓવારા પર જ નાખી દેતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે આ કચરો સુરત મહાનગરપાલિકા દ્વારા ગણતરીના દિવસોમાં સાફ કરી દેવામાં આવશે. પરંતુ ભક્ત તરીકે ભગવાનની પૂજા કરતા ભક્તોમાં પર્યાવરણ અને સ્વચ્છતાની શીખ ક્યારે આવશે તે મહત્વનો મુદ્દો બની રહે છે. વળી પ્રશાસન તંત્ર દ્વારા પણ ગણપતિ વિસર્જન જેવી ઉજવણીમાં પૂરતી તકેદારી રાખવામાં આવે છે. પરંતુ આટલી તકેદારી જન્માષ્ટમી બાદ કૃષ્ણ ભગવાનની કે નવરાત્રી બાદ માતાજીની મૂર્તિની વિસર્જન પ્રક્રિયામાં રાખવામાં આવતી નથી. વળી મૂર્તિઓનું વિસર્જન કરનારાઓ પણ માત્ર પોતાનો સ્વાર્થ છોડી પર્યાવરણની રક્ષા હેતુ કામ કરે તે પણ જરૂરી બની રહે છે. માંડવી નગરમાં આવેલી તેજસ આંખની હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં ખૂણે ખૂણામાંથી આવતા આંખના દર્દથી પીડાતા લોકોની પીડાને દૂર કરી ખરેખર સમાજમાં રોશની પાથરવાનું કામ કરી રહ્યા છે, જેમાં હાલમાં હોસ્પિટલમાં દાખલ થયેલા એક દર્દીની આંખનું તબીબોએ સફળપૂર્વક ઓપરેશન કરી આંખમાંથી 14 સેમી જેટલો લાંબો દોરો જેવો કીડો ખેંચી કાઢ્યો હતો. મૂળ સોનગઢના રહીશ યશવંતભાઈ ચિંતરે કે જો પેપર મિલમાં સામાન્ય કર્મચારીની નોકરી કરી હાલમાં જ નિવૃત્ત જીવન ગાળતા હતા. તે દરમિયાન થોડા દિવસ પહેલા જ સુરત ખાતે ફરવા ગયા હતા, જ્યાં પોતાની આંખમાં ખૂચતું હોય એવી વેદના થતા હેરાન થઈ ગયા હતા. ત્યાંથી તાત્કાલિક વ્યારા આવી ત્યાંના તબીબને બતાવતા તેમણે તરત જ માંડવી તેજસ આંખની હોસ્પિટલ ખાતે સારવાર લેવાનું સૂચન કર્યું હતું, જેથી યશવંતભાઈ તાત્કાલિક પોતાની પત્ની સાથે માંડવી આંખની હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર ઉદયભાઈ ગજીવાલા સહિતની ટીમે એમની આંખની તપાસણી કરતા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઓપરેશન જરૂરી હોવાનું જણાતા યશવંતભાઈની આર્થિક બાબત અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ વગર જ યશવંતભાઈની વેદનાને તાત્કાલિક દૂર કરવા સારવાર શરૂ કરી દીધી હતી, જેમાં થોડી ક્ષણોમાં જ યશવંતભાઈની આંખમાંથી 14 સેમીમીટર લાંબો દોરા જેવો કીડો ખેંચી કાઢ્યો હતો. 68 વર્ષના પુરુષ દર્દી અહીં અમારી હોસ્પિટલ પર શુક્રવારે સાંજે બતાવવા આવ્યા હતા. એમની મેઇન તકલીફ હતી કે જમણી આંખમાં
બહુ જ ખંજવાળ આવે છે અને ખૂંચે છે. પેશન્ટ જ્યારે અમે એક્ઝામિનેશન કર્યું ત્યારે જમણી આંખમાં નીચેની બાજુ આંખમાં કંઈક સરવડતું હોય તેવું દેખાયું. પછી વધારે ડિટેલ એક્ઝામિનેશનમાં જાણવા મળ્યું કે આંખની અંદર કંજક્ટાઇવા અને સ્ક્લેરા બેની વચ્ચે એક જીવિત વોર્મ છે જે સાપના પૂંછડાની જેમ ગોળ વિતળાઈને બેઠેલો હતો. જ્યારે અમે તેને બહાર કાઢવાનું નક્કી કર્યું ત્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જઈ એ વોર્મને ઓપરેશન થિયેટરની અંદર કાઢીને એની લંબાઈ માપી તો તે 14 સેન્ટીમીટર જેટલો લાંબો હતો. આ વોર્મ અત્યાર સુધી ડોક્યુમેન્ટ થયેલા ઇન્ડિયાના કેસોમાં 4થો કે 5મો કેસ છે જેની નોંધ લેવાઈ છે અત્યાર સુધી. અને આ વોર્મ મોટે ભાગે થ્રેડ વોર્મ તરીકે ઓળખી શકાય છે અને એના વધારે એક્ઝામિનેશન એટલે કે શરીરમાં બીજી કોઈ જગ્યાએ આ વોર્મ છે કે નહીં તેની તપાસ માટે દર્દીને ફિઝિશિયનના રેફરન્સ માટે મોકલવામાં આવેલું છે. છેલ્લા કેટલાય દિવસથી હેરાન પરેશાન થતા યશવંતભાઈને વેદના મુક્ત થયેલા જોઈ એમનો પુત્ર પણ જાણે અચંબામાં પડી ગયો હતો. આમ આંખ જેવા જરૂરી અતિ મહત્વના ગણાતા સંવેદનશીલ અંગમાં ઊભી થયેલી ઉપાધિને તબીબી ટીમે ગણતરીના સમયમાં જ દૂર કરી હતી. ત્યારે અશ્વંતભાઈની આંખની આવેલી આફતે ચિંતાતુર બનેલ પરિવારજનો તેજસ આંખની હોસ્પિટલના તબીબોએ દૂર કરી દેતા હાશકારો અનુભવ્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. માંડવી ખાતે વિવિધ સંસ્થાઓના સહયોગથી વિકલાંગોને જરૂરી સાધન સહાય આપવામાં આવી હતી. ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થોડા દિવસ પહેલા નગર અને તાલુકાના વિકલાંગોની વિનામૂલ્યે તપાસનો કેમ્પ રાખ્યા બાદ તપાસની દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરનાર જરૂરિયાતમંદોને 73 જેટલા સાધનોની સહાય કરવામાં આવી હતી. માંડવી નગરના છેવાડે આવેલ ધોબાણી નાકા વિસ્તારની એમબીએ એમએસસી કોલેજના વિશાળ સભાખંડમાં ડીડીઆરસી, નવી સિવિલ હોસ્પિટલ સુરત અને લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન, સિલ્ક સિટી સુરત અને તેજસ આંખની હોસ્પિટલના સંયુક્ત સહયોગથી ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થોડા દિવસ પહેલા જ નગર અને તાલુકાના વિકલાંગોની વિનામૂલ્યે તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરનારને જરૂરિયાતમંદોને 73 જેટલા સાધનોની સહાય પણ આપવામાં આવી હતી, જેમાં 37 જેટલી ટ્રાયસિકલ, 14 વ્હીલચેર અને 22 જેટલી વોર્કિંગ સ્ટ્રીકઓ પણ આપવામાં આવી હતી. જેમણે સહાય મેળવી એવા જરૂરિયાતમંદ દર્દીઓએ સેવાભાવી સંસ્થા તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને હું 4-5 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં થયો હતો અને જ્યારે લાયન્સ ક્લબના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એ કેમ્પમાં હું ગયો અને મેં મારી ઉમેદવારી નોંધાવી. એક ગરીબ વર્ગનો વ્યક્તિ છું અને એમાં ઉમેદવારી નોંધાવવાથી એ સાયકલ હું લઈ શકતો ન હતો અને એ મેં જે અરજી કરી અને એ અરજી મારી માન્ય કરી અને આજે મને એ લાયન ક્લબ તરફથી જે બાઇસિકલ આપવામાં આવી છે માટે જે સાયકલ મને ફીમાં આપવામાં આવી છે માટે એ લાયન ક્લબનો હું પુષ્કળ આભાર. જ્યારે સંસ્થાના વહીવટીકર્તાઓએ અવારનવાર માંડવી ખાતે યોજાતા આ કેમ્પનો અસરગ્રસ્ત વધુ લાભ લે એવો અનુરોધ કર્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. જગતના તાત ગણાતા ખેડૂતોને બે તરફે મરો થતો હોય છે. વરસાદ ન વરસે તો અકાળ અને વધુ વરસે તો અતિવૃષ્ટિ. ચાલુ વર્ષે મેઘરાજાએ વરસવાની મહેરબાની તો કરી છે, પરંતુ વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. આવા સંજોગોમાં ખેડૂતોને સહાય આપવા મુદ્દે સરકારે કોઈ પગલાં નહીં ભરતા જીપીપીએ આવેદન આપવાની ફરજ પડી હતી. ચાલુ વર્ષે સમગ્ર દેશ સહિત રાજ્યમાં અને સુરત જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે જિલ્લાના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે. આ પાકના નુકસાનની ભરપાઈ સામાન્ય રીતે સરકારે કરવાની હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલા ફંડમાં રાજ્ય સરકારે
ઉમેરો કરીને નુકસાનીના 50% જેટલી રકમ ખેડૂતોને ફાળવવાની હોય છે, પરંતુ આ ફંડ મુદ્દે રાજ્ય સરકારનું તંત્ર જ કેન્દ્ર સાથે બખેડા ભરી રહ્યું છે. આવા સંજોગોમાં હજારો કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને કોણ ફાળવશે તે અંગે વિમાસણ ઊભી થઈ છે. આ જ મુદ્દે સોમવારે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆતો કરવામાં આવી હતી. 2,300 કરોડ રૂપિયા છેલ્લા કેટલા વર્ષે પડ્યા છે, આ વખતે ગુજરાતની અંદર લગભગ બધે જ ખૂબ વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે, આના કારણે પાકને ભયંકર નુકસાન થયું છે. અને સરકારી નિયમ મુજબ જ્યારે અતિવૃષ્ટિ થાય અને પાકને નુકસાન થાય ત્યારે તેમાં આ કુદરતી આફતથી રાહત ફંડમાંથી પૈસા આપવાના હોય છે. પણ સરકારે અમે જ્યારે 7 તારીખેની જાહેરાત કરી ત્યાર પછી સરકારે પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્ર પણ એવો છે કે કદાચ કોઈને નુકસાન થયું હોય કોઈ ખેડૂતને તો મળશે કે કેમ, એક સવાલ છે. કારણ કે તેમાં પહેલી શરત એ લગાવી છે કે 50% કરતાં જો વધારે નુકસાન થયું હોય તો જ એને રાહત આપવામાં આવશે. બીજું એની સાથે કબૂલાતનામું તૈયાર કરેલું છે, એમાં એને સહી કરી આપવાની છે કે સરકાર જે કંઈ નિર્ણય કરશે એ મને માન્ય રહેશે, એની સામે હું આગળ કોઈ પણ કાર્યવાહી કરીશ નહીં અથવા તો માંગણી કે રજૂઆત કરીશ નહીં. હવે અમારે તલાટીનો પણ દાખલો લેવાનો છે, એટલે હવે તલાટીની સાથે પણ કેવી પરિસ્થિતિ છે બધા જાણે છે. તો જેને નુકસાન થયું છે જે ખેડૂતને, એને કારણે કારણ કે બિયારણ ખાતર આ તે બધું જ ઊભો પાક જ્યારે ખતમ થઈ ગયો છે તે વખતે ખાસ કરીને સુરત જિલ્લાની અંદર ગુવાર છે, શેરડી છે, ડાંગર છે, શાકભાજી છે, એ નાશ પામ્યા છે, એના માટે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે. જગતના તાત ગણાતા ખેડૂતોનો વરસાદી મોસમમાં વધુ એક ઓછો વરસાદ પડે તો નુકસાન જ ભોગવવાનું હોય છે. આવા સંજોગોમાં સરકારી યોજના હોવા છતાં પણ ખેડૂતોને રાજકીય લડાઈનો ભોગ બનવું પડે તે આ દેશની કમનસીબી છે. હવે જોવાનું એ રહે છે કે લાખો રૂપિયાનું નુકસાન ભોગવતા ખેડૂતો જાતે બહાર આવીને પોતાનું વળતર મેળવી શકશે કે આ મુદ્દો પણ રાજકીય બનીને જ રહી જશે. બ્યુરો રિપોર્ટ, હિમ ટીવી ન્યૂઝ, સુરત. રક્તદાન એ જ મહાદાન છે ત્યારે શહેરના ન્યૂ સારોલી નગરી સોસાયટી ખાતે દશેરા નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આપણે રક્તદાન કરી કોઈને નવા જીવનની ભેટ આપી શકીએ છીએ, ત્યારે કટોકટીના સમયમાં તાત્કાલિક સારવાર માટે જો બ્લડ મળી રહે તો કોઈનો જીવ પણ બચી શકે છે. ત્યારે દશેરાના તહેવાર નિમિત્તે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો જોડાયા હતા. અમે અહીંયા અમારી સારોલી નગરીમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે દશેરાના નિમિત્તે, અને એમાં અમે 50 થી 60 બોટલ લોહી ડોનેટ કરી શકશું. અત્યારે અમે હાલમાં કેમ્પ ચાલુ જ છે તો 30-35 બોટલ લોહી અત્યારે મળ્યું છે અમને, અને ટાર્ગેટ અમારો 60 બોટલ જેવો ટાર્ગેટ, 55-60 બોટલ જેવો ટાર્ગેટ છે. અમે અમારો પ્રથમ જ કેમ્પ છે, કેમ કે અમે દર વર્ષે દશેરાના નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેટ કરીશું. રક્ત એક એવી વસ્તુ છે જે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાતી નથી, તે માત્ર કુદરતી રીતે જ બને છે, અને રક્તના દાન કરવાથી કોઈને મોતના મુખમાં જતો અટકાવવાનું પણ આપણા હાથમાં છે. ત્યારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થવાના આશયથી આયોજિત આ રક્તદાન શિબિરમાં 60 બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાંથી છોડાતી પાણીની માત્રા ઘટાડાઈ, હાઇડ્રો માટે 21,000 ક્યુસેકની જાવક સામે 56,000 ક્યુસેકની આવક. સિક્યુરિટી તો ઠીક, પરંતુ સીએમઓની પણ દાદાગીરી. મહિલા ડબ્બીને લાફા મારી સીએમઓએ બતાવ્યો પોતાનો રફ, મહિલાએ પણ સામે 2 તમાચા ઠોકતા સીએમઓ શરમમાં મુકાયા. માતાની પ્રતિમાના વિસર્જનમાં 5 જિંદગી પાણીમાં ગરકાવ, સચિનના 4 તો પાંડેસાનો 10 વર્ષીય માસૂમ ડૂબ્યો.
પોસ્ટમોર્ટમ કરવા માતા પિતાનો આગ્રહ. સલાબતપુરામાં દંપતી વચ્ચે આખી રાત થયેલા ઝઘડાનો કરુણ અંજામ. પતિએ પત્નીને માથામાં ફટકા મારી પતાવી દીધી. આત્મહત્યા કરતા પતિને લોકોએ ઝડપી પોલીસ હવારે કર્યો. અને ડ્રાઈવરની ચાલાકી વેપારીઓને પડી લાખોમાં. ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે કાપડને બદલે પહોંચાડ્યો બોગસ માલ. 1.40 લાખના કાપડ ગાયબ. દર્શન પૂરા હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. This news is sponsored by Amazia, the family entertainment club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.